જય સ્વામિનારાયણ. આજે આપણે પાઠ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી અંતર્ગત આગળના નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરશું. આપણે એક પોઈન્ટની ચર્ચા કરી હતી છેલ્લે, ભારતમાં ગરીબીનું પ્રમાણ, કે કેટલા બધા ગરીબો ભારતની અંદર છે, અને એમાંથી એક પ્રમાણ અને એક સર્વે UNDPનો રિપોર્ટ, બરાબર 2015નો રિપોર્ટ મુજબ એવું નક્કી થતું હતું કે દેશની અંદર ગરીબીનું જેટલું પ્રમાણ છે એમાંથી મોટા ભાગના ગરીબોનું પ્રમાણ જે છે ને ગામડાઓમાં હતું, બરાબર છે. છેલ્લે આપણે એવી ચર્ચા કરી હતી, અને શહેરની અંદર ઉદ્યોગોના કારણે ગરીબીનું પ્રમાણ હતું પણ ઓછું હતું. છેલ્લે એક પોઈન્ટ એવું, એક વિધાનની એવી ચર્ચા કરી હતી, આપણે બે માર્ક્સના પ્રશ્નની અંદર અવારનવાર એક વિધાન પણ પૂછાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. બહુ જબરજસ્ત કટાક્ષ ભરેલું વિધાન છે આ. ધનિક ભારતમાં ગરીબો વસે છે, આપણે એની ચર્ચા થોડી આગળ કરી હતી, તેમ છતાં ફરીથી એને સમજી લઈએ. ભારત દેશ તો ધનિક છે જ, પ્રાચીન સમયથી હતો જ, અને એટલે જ કદાચ વર્ષોથી અનેક વિદેશી પ્રજાઓનું ભારતમાં આગમન થયું. એ લોકો વ્યાપાર અર્થે અહીંયા આવ્યા, રોકાયા, લાંબા સમય શાળા સુધી એમને પોતાનો વ્યાપાર કરી અને સારી એવી આવક કમાઈ અને પોતાના દેશમાં એને પહોંચાડી, બરાબર. તો એક વિધાન વર્તમાન સમયમાં લાગુ કેમ પડવામાં આવ્યું કે ધનિક દેશમાં ગરીબો વસે છે? કારણ કે આપણે અહીંયા કુદરતી સંપત્તિ પુષ્કળ છે, આપણે જાણીએ છીએ, બરાબર. અને એ કુદરતી સંપત્તિ પાછળ ખેડૂતો તનતોડ મહેનત કરે છે, પરંતુ ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે, આપણે જાણીએ છીએ, બરાબર. સાક્ષરતાનો પ્રમાણનો દર ઓછો છે. જેટલા કુદરતી સંસાધનો આપણી પાસે છે એનો લાભ ઉઠાવવાની ક્ષમતા એ આપણામાં ઓછી છે. શિક્ષણ નથી એટલે એનો વ્યવસ્થિત લાભ ઉઠાવી શકતા નથી, કેમ કે જાણકારીનો અભાવ, શિક્ષણ વગર જાણકારી મળે નહીં. જાણકારીના અભાવના કારણે આપણે જોઈએ એવા સાધનનો યોગ્ય લાભ ઉઠાવી શકતા નથી. તાલીમ અને કૌશલ્યનો અભાવ, જૂની પરંપરાગત પદ્ધતિથી હજુ પણ હાલમાં પણ ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જૂના યંત્રોથી હજુ ચલવે છે, જૂના પુરાણા યંત્રો, જેની કાર્યક્ષમતા ઓછી હોય, બરાબર, ઉત્પાદન ખર્ચ વધુ આવતો હોય અને ઉત્પાદન ઓછું થતું હોય, એવા સાધનો આજે પણ હજુ પણ. અરે, ખેતી જેવી મહત્વની પ્રાથમિક પદ્ધતિ, આપણી જે કૃષિ પદ્ધતિઓ છે એમાં પણ હજુ પણ કેટલાય સ્થળો એવા છે કે જ્યાં હજુ પણ બળદથી ખેતી કરવામાં આવે છે. આટલી આધુનિકતા આવ્યા પછી પણ હજુ પણ એવા કેટલાક વિસ્તારો જોવા મળે છે જ્યાં હજુ પણ ખેતીમાં આધુનિકરણ થઈ શક્યું નથી. તો આ બધા કારણોસર યોગ્ય આયોજનના અભાવે અને ક્યાંક કુદરતી જે પરિસ્થિતિઓ વિકટ આવે છે એના કારણે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, બરાબર, પરિણામે પણ દેશની અંદર પુષ્કળ લાભ મળવાના પૂરેપૂરા ચાન્સ હોવા છતાંય ઘણીવાર ભારતનો ખેડૂત, ભારતના અન્ય કારીગરો, મજૂરો, શ્રમિકો એ બેરોજગારની પરિસ્થિતિનું જીવન જીવે છે. પરિણામે કહી શકાય કે ધનિક ભારતમાં પણ ગરીબો વસે છે, બરાબર. અને આ ગરીબો બે ક્ષેત્રે આપણને જોવા મળે છે, ગ્રામીણ ક્ષેત્રના ગરીબો અને શહેરી ક્ષેત્રના ગરીબો. તો આપણે પહેલા એ સમજશું કે ગ્રામીણ ક્ષેત્રની અંદર ગરીબીનું પ્રમાણ, આપણે દરેક વ્યક્તિઓ ગામડામાં રહીએ છીએ તો ગામડામાં કેવા કેવા લોકો આપણને ગરીબ જોવા મળે છે? સામાન્ય તો આપણે એના ખાલી નામ જોવાના છે. ઉદાહરણ કે ગ્રામીણ ક્ષેત્રમાં કેવા ગરીબો આપણને જોવા મળે, તો ગ્રામીણ ક્ષેત્રના ગરીબોમાં સૌથી પહેલા નામ આવે જેની પાસે જમીન નથી એવા ખેડૂતો, બરાબર, જે બીજાની જમીનની અંદર કોઈ પણ પ્રકારે મજૂરી કરી અને પોતાનું જીવન ગુજારતા હોય એવા, જેની પાસે પોતાની ઘરની માલિકીની જમીન નથી એવા ખેડૂતો, એટલે કે જમીન વગરના ખેડૂતો. ત્યારબાદ છે એ ખેતીમાં કામ કરનારા ખેત મજૂરો, બરાબર, જે બીજાની જમીન ભાગવી રાખીને ખેતી કરે છે તો બરાબર છે, પણ જમીન પણ નથી રાખતા, માત્ર છૂટક મજૂરી કરે છે એવા મજૂરો, કેમ કે એમને ખેતીમાં ચોમાસાની ઋતુ દરમિયાન કામ મળે છે, બાકી ચોમાસા ઋતુ દરમિયાન ને બીજા ઋતુમાં એ કામ વગરના બેસી રહે છે, બેરોજગાર બેસી રહે છે, પરિણામે એમને આવક મળતી નથી, એટલે ગરીબીમાં શું થાય, વધારો થાય. ત્યારબાદ છે ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગના કારીગરો, જે નાના પાયા પર ગામડામાં ચાલે છે ઉદ્યોગો, એની આવક પણ બહુ ઓછી હોય છે, એટલે કારીગરોના પગાર પણ કેવા હોય છે, ઓછા હોય છે, તો એ લોકો પણ ગરીબીમાં જીવે છે. સાથે સીમાંત ખેડૂતો, નાના ખેડૂતો જેની જમીન બહુ ઓછી છે એવા ખેડૂતો, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેનારા આદિવાસી લોકો જે બહુ જૂના સમયથી જંગલોમાં જ રહે છે, જંગલની વસ્તુઓ એકઠી કરીને વેચવાની પ્રવૃત્તિઓ કરીને એમાંથી પોતાનું જીવન ચલાવે છે એવા જે મજૂરો લોકો છે, તેવા મજૂરો, કામ ચલાવ કારીગરો, આ બધા જ લોકો ગ્રામીણ ક્ષેત્રના ગરીબો કહી શકાય. ગામડાઓની અંદર આવા ગરીબ લોકો આપણને જોવા મળે છે.
બરાબર તો સામે બીજી તરફ શહેરોની અંદર શહેરોની અંદર કયા ગરીબો જોવા મળે છે તો જોવા જઈએ તો શહેરોની અંદર પણ કામચલાઉ મજૂર હોય બેરોજગાર દૈનિક મજૂરી કરનારો જે રોજ કમાવા જાય રોજ પૈસા લાવે રોજ એમાંથી એનું ઘર ચાલતું હોય એવો દૈનિક મજૂર બરાબર જેને શ્રમિક દૈનિક શ્રમિક કહેવાય ઘરના નોકરો હોય બરાબર આપણે બધા જાણીએ છીએ ઘરના નોકર મોટા શહેરોની અંદર ઘરની અંદર નોકર ચાકર રાખવામાં આવે છે ઘરના બધા ઘરોનું કામકાજ કરી અને પોતાનું જીવન ગુજારતા હોય રિક્ષા ચાલકો હોય નાના મોટા સ્ટોલ લારી કે ગલ્લા નાની એવી દુકાનો ચાલુ કરી અને પોતાનું ભરણ પોષણ ચલાવતા હોય એવા લોકો હોય તો આ બધા જે લોકો છે એ શહેર ક્ષેત્રની અંદર હોટલ પે ઢાબા કે ગેરેજમાં કામ કરનારો મજૂર હોય આ બધા લોકો શહેરના ગરીબો છે બરાબર આ બધા શહેરી ક્ષેત્રના ગરીબો કહી શકાય જે પોતાની જીવન જરૂરિયાત સંતોષી શકતા નથી અને ગરીબીમાં સપડાઈ રહ્યા છે તો શહેર અને ગ્રામીણ ક્ષેત્રની અંદર આવા ગરીબો જોવા મળે છે આપણને તો આપણે અહીંયા એક ખાસ મહત્વનો એક પોઈન્ટ એની ચર્ચા કરવાની છે અને એ પોઈન્ટ છે ગરીબી ઉદ્ભવવાના કારણો કેમ ગરીબી ઉદ્ભવી એક જ દેશની અંદર એટલા ધનવાન લોકો પણ છે કે જે કદાચ રોજ નવી ગાડીઓમાં ફરે તો પણ ચાલી શકે એવું છે એમને એટલી સંપત્તિ ધરાવે છે જ્યારે બીજી તરફ એવા લોકો પણ છે કે જેની આખી આજીવન ગમે એટલી મહેનત કરે ને તો એ કદાચ 1 લાખ રૂપિયા ભેગા એક સાથે જોઈ શકે નહીં એક જ દેશની અંદર આવી પરિસ્થિતિ છે હમણાં 2 દિવસ પહેલાના સમાચારમાં જ આવ્યું હતું કે મુંબઈની અંદર સમજો એક ઉદાહરણ આપણે સમજીએ છીએ કે ફિલ્મ સ્ટારો જે છે એમની પાસે કેવી પ્રોપર્ટી છે બરાબર ફિલ્મ સ્ટારો આપણે જોઈએ છીએ બધા શાહરૂખ ખાન એનો બંગલોની વાત કરીએ એ સિવાય અમિતાભ બચ્ચન એના બંગલોની વાત કરીએ થોડા સમય પહેલા સમાચારમાં હતું કે કંગના રણાવત બરાબર એની 48 કરોડની ઓફિસ બીએમસી વાળાએ તોડી નાખી સમજો 48 કરોડની ઓફિસ ગેરકાયદેસર બાંધકામના હિસાબે બીએમસી વાળાએ તોડી નાખી વાહ આપણે તો અહીંયા 48 કરોડ રૂપિયા એટલે આપણો આખો પરિવાર આજીવન ગમે એટલું કમાય તો ભેગા ના થાય બરાબર ને તો આ એક બહુ મહત્વનો આટલો મોટો તફાવત એક જ દેશમાં છે અરે એક જ દેશમાં શું એ ખાલી મુંબઈ શહેરની જ વાત કરીએ તો મુંબઈ શહેરના જ એક છેડે દુનિયાના સૌથી ધનવાન લોકો રહે છે અને બીજે છેડે દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે ધારાવી મુંબઈમાં જ એક જ શહેરમાં આટલો બધો તફાવત કેમ એક બાજુ લોકો હાઈફાઈ રહેણીકહેણી જીવન જીવે છે લક્ઝરિયસ કારોમાં ફરે છે લક્ઝરિયસ મહેલોમાં રહે છે એક બાજુ દુનિયાના સૌથી બીજા નંબરનું સૌથી મોટું મકાન એન્ટિલિયા બરાબર મુકેશ અંબાણી એ છે અને બીજી બાજુ છે દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તો વિચારો કે આટલો મોટો તફાવત દેશમાં આટલી બધી ગરીબી શા માટે ઉદ્ભવી તો એના કેટલાક કારણો છે જે આપણે જોઈએ કે દેશમાં ગરીબી ઉદ્ભવવાના ઘણા બધા કારણો હોય છે એમાંથી કેટલાક પ્રમુખ કારણોની ચર્ચા આપણે અહીંયા કરવાની છે કે દેશમાં ગરીબી ઉદ્ભવના કારણો તો આપણે અહીંયા જોઈએ ગરીબી ઉદ્ભવના કારણો શા માટે દેશની અંદર આટલી ઝડપથી ગરીબીનો ઉદ્ભવ થઈ રહ્યો છે એના કારણોની આપણે અહીંયા ચર્ચા કરીએ તો ગરીબીના મૂળિયા આપણે યુએનડીપી 2015ના રિપોર્ટ પ્રમાણે જોયું કે ગરીબીના મૂળિયા શહેર કરતા ગામડાઓમાં વધારે છે કે ગામડામાં ગરીબીનું પ્રમાણ વધારે છે કેમ કે ગામડાઓની અંદર ઉદ્યોગોનું પ્રમાણ ઓછું હોય ના હોય નાના મોટા ઉદ્યોગો ચાલતા હોય તો એમાંથી નાની મોટી આવક થતી હોય એટલે ગરીબી કેવી હોય વધુ જોવા મળે છે પણ અહીંયા આપણે એ સિવાય એના કેટલાક બીજા એવા કારણો પણ જોઈશું જેના કારણે ગરીબીના મૂળિયા જે છે એ ગામડામાં બહુ ઊંડે સુધી જતા રહ્યા છે અને શહેરોમાં થોડું એનું પ્રમાણ સારું છે કેમ એવું તો ગરીબી ઉદ્ભવના આપણે અહીંયા કારણો જોવાના છે તો પહેલું જ છે ગામડાઓની અંદર મોટે ભાગે આપણે જાણીએ છીએ બધા કે ગામડાઓની મુખ્ય પ્રવૃત્તિ કઈ છે કૃષિ ખેતી અને ખેતીનો મુખ્ય આધાર એટલે શું વરસાદ સિંચાઈની સુવિધાઓ અને આપણે જાણીએ છીએ આગળના પાર્ટની અંદર આપણે જોયું છે કે આખા દેશની અંદર હજુ પણ સિંચાઈ ક્ષેત્રે આપણે માત્ર 38% જમીનની અંદર સિંચાઈની સુવિધા પૂરી પાડી શકીએ છીએ બાકીની જે 62% જમીન છે તો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે અને આપણો વરસાદ તો કેવો આવે છે આપણે જાણી છે બરાબર આપણે વરસાદ જો પડે તો મેઘો બારે માસ ચાલુ ચાલુ અને ના પડે તો બે કદાચ દુષ્કાળની પરિસ્થિતિ પણ જોવા મળે આપણને આ વર્ષે જોઈએ છે કે સતત એટલો બધો વરસાદ વરસ્યો કે કદાચ રણકાંઠા જેવા વિસ્તારોની અંદર જ્યાં વરસાદ ઓછો પડતો ત્યાં પૂરની પરિસ્થિતિની સમસ્યાઓ થઈ ગઈ બનાસકાંઠાનું આપણે ઉદાહરણ જોયું હતું
બરાબર રાજસ્થાનના ઘણા બધા શહેરોના એવા મકાનો જોવા મળ્યા હતા કે રેતી પાણી સાથે એટલી બધી તણાઈ આવી કે વાહનો બધા રેતીથી ટટાઈ ગયા, પાણીથી ડૂબી જાય તો બરાબર છે, રેતીમાં ટટાઈ ગયા. તો ટૂંકમાં આવી સમસ્યાઓ પણ બને છે. વરસાદ અનિયમિત છે, અનિશ્ચિત છે, ક્યારે પડે કેટલો પડે કે નક્કી જ નહીં. પરિણામે સ્વાભાવિક છે ખેતીનું ઉત્પાદન પણ કેવું થઈ જશે, અનિશ્ચિત. જો સારો વરસાદ મધ્યમસર ધીમે ધીમે આખા વર્ષ દરમિયાન વરસાદનું પ્રમાણ યોગ્ય રહે તો સારો વરસાદ આવે, સારું વર્ષ પાકે, ખેડૂતની આવક વધે. પણ એવું લગભગ બહુ ઓછા પાયે જોવા મળે છે. તો સૌથી મોટું કારણ એ છે કે ગામડાઓની અંદર કૃષિમાં અપૂરતો વિકાસ થયો અને સિંચાઈની અપૂરતી સુવિધાના કારણે ખેતીમાંથી મળતી જે આવક છે એમાં ઘટાડો જોવા મળે છે. પહેલું જ મહત્વ આપણે માત્ર અહીંયા પોઈન્ટ લખવાના છીએ, હાઈલાઇટ પોઈન્ટ જ હું લખું છું, બરાબર. આખું વિધાન આપણે સમજતા જઈએ અને એ પ્રમાણે કેટલાક હાઈલાઇટ પોઈન્ટ અહીંયા લખતા જઈએ. તો એનો પહેલો જ પોઈન્ટ છે કૃષિની અપૂરતી સુવિધાઓ અને સિંચાઈનું ઓછું પ્રમાણ. પહેલો જ મહત્વનો હાઈલાઇટ પોઈન્ટ આ છે. આના કારણે પરિસ્થિતિ કેવી ઉદ્ભવી, તો કે ખેત ઉત્પાદન જોઈએ એટલું સારું એવું આપણને મળી શકતું નથી અને પરિણામે એની આવકમાં શું થાય છે, ધીમે ધીમે ઘટાડો થાય છે. સ્વાભાવિક છે આવક ઘટે તો ધીમે ધીમે શેમાં વધારો થશે, ગરીબી વધારો. આપણે અહીંયા ગરીબી વધવાના કારણોના હાઈલાઇટ પોઈન્ટ લખીએ છીએ. વિધાન હું અહીંયા સમજાવું છું, બરાબર છે. તો આપણે હાઈલાઇટ પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલું કે કૃષિમાં ક્ષેત્રની અંદર અપૂરતી સુવિધાઓ છે, સિંચાઈ સારી નથી એટલે આવક ઓછી રહે છે અને પરિણામે આવક ઓછી રહેતા ધીમે ધીમે ગરીબીમાં શું થાય છે, વધારો થાય છે. તો ગામડામાં ગરીબી વધવાનું પહેલું કારણ આ. ત્યારબાદ છે ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ, બીજો પોઈન્ટ છે વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ. ખેતીમાં સમજીએ આપણે કે ખેતીની અંદર કામ કરનારા ગામડાના બધા મજૂરો આપણે બધાએ જોયા છે, બરાબર. કે ચોમાસું હોય ત્યારે પુષ્કળ કતનતોડ મહેનત કરતા હોય છે, કામ એટલું બધું રહેતું હોય છે કે સવારમાં ઉઠીને તરત ઘણા બધા મજૂરો અને ખેડૂત બધાય વહેલી સવારે ખેતરમાં પહોંચી ગયેલા જોવા મળે. પણ ચોમાસાની ઋતુ પૂરી થાય, ઉનાળાની શરૂઆત થાય એટલે ખેડૂત અને ખેતી સાથે સંકળાયેલા બધા જ કારીગરો જે છે કેવા રહે છે, કામ વગરના. એટલે કે ખેતી સિવાયના સમયની અંદર એને વિકલ્પ સ્વરૂપે બીજી કોઈ રોજગારીનું કામ ધંધો એને અહીંયા મળતો નથી. એટલે આ સમયે એને આવક પણ મળતી નથી અને આવક મળતી નથી એટલે ધીમે ધીમે શું થાય છે, એની ગરીબીમાં વધારો થતો જાય છે. કેમ કે રોજ એને ખોરાક પોશાક રહેઠાણની જે વ્યવસ્થાઓ જે જોઈએ એ તો જરૂરિયાતો એને રોજ જોઈશે. એને એવું ચાલશે કે ચોમાસામાં સારું કામ મળે ને તો ચોમાસામાં ખાઈ લઈ, ઉનાળામાં બેસશું એમને એમ, ચાલશે ચાલશે એવું ભાઈ જી, એવું તો કોઈને થવાનું નથી. ખોરાક પોશાક શિક્ષણ આ બધી જરૂરિયાતો તો બારે માસ જોઈએ, જ્યારે આવક માત્ર ચોમાસાના કામ દરમિયાન થાય છે. તો સ્વાભાવિક રીતે આવા સમયગાળા દરમિયાન જે નવરાશનો સમય છે એમાં વિકલ્પ સ્વરૂપે બીજી કોઈ રોજગારી મળતી નથી, પરિણામે એને આવક મળતી નથી અને એ રોજગારીના તકના અભાવને કારણે એની ગરીબીમાં શું થાય છે, વધારો થાય છે. ત્યારબાદ બીજું છે જ્ઞાન શિક્ષણ કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે જ્ઞાન શિક્ષણ કૌશલ્ય અને તાલીમનો અભાવ. ખેતી ક્ષેત્રની અંદર જોડાયેલા જો ખેડૂતો સારી રીતે જ્ઞાન સંપાદિત કરી અને નવી કૃષિ પદ્ધતિઓ જો અપનાવે તો કદાચ સારી એવી પાક પદ્ધતિ અપનાવવાના કારણે સારો નફો મેળવી શકે છે. પણ ગ્રામણાના ક્ષેત્રની અંદર જ્ઞાનનું પ્રમાણ, શિક્ષણનું પ્રમાણ, નવા કૌશલ્યો, નવી આવડત કે એમને કોઈ તાલીમ આપે, એવા સેમિનારો ગોઠવે, આ બધું બહુ ઓછું જોવા મળે છે. જ્યારે તમે જુઓ શહેરોની અંદર કોઈ એક ઉદ્યોગો હોય ને તો ઉદ્યોગોવાળા દર સમયાંતર દર મહિને છ મહિને વાર્ષિક એવા સેમિનારો ગોઠવે, તાલીમો ગોઠવે. કોઈ નવા કદાચ ઉદ્યોગકારો હોય તો એ ઉદ્યોગકારોને કદાચ નવા ઉદ્યોગોની અંદર નવા મશીનરી કદાચ એડ કરતા હોય, ઉમેરતા હોય, લાવતા હોય તો એને સંચાલન માટેની તાલીમોના મોટા મોટા સેમિનાર ગોઠવવામાં આવે. ગામડાઓમાં કોઈ નવો ખેતી કરવાનું ચાલુ કર્યું તો કોઈ એને તાલીમ આપી,
કે ચલ ભાઈ હું તને તું અહીંયા 3 મહિને ટ્રેનિંગ લેવાય પછી ખેતી કરજે, થાય એવું? કશું જ નહીં. આડેધડ એ પોતપોતાની પરંપરાગત પદ્ધતિ, બાજુવાળાએ કપાસ નાખી દીધો, વાવી દીધો, આપણે કપાસ વાવો, બરાબર? પછી ખબર પડે કે બાજુવાળો જે છે ને પીળા કલરની ડબલું લઈને દવા છાંટવા ગયો હોય, તો આપણે દુકાને જઈને ભાઈ પીળા કલરનું ડબલું આપજો દવા છાંટવાની. એટલે ભાઈ બાજુવાળાના કપાસને તો મેલેરિયા હતો અને તારા કપાસને ટાઈફોઈડ થઈ ગયો હોય, ક્યાંથી ચાલે? પણ આપણે ક્યાં એવું કંઈ વિચારીશ? આપણે દેખાદેખીથી જ ખેતી ચાલે છે, કોઈ નવું જ્ઞાન સંપાદિત કરી શકતા નથી, કેમ કે યોગ્ય તાલીમ શિક્ષણનો અભાવ હોય છે, બરાબર છે? એક સરસ મજાનું ઉદાહરણ કહીશ. જો ખેડૂતો ખરેખર જો કદાચ સારી એવી નવી પાક પદ્ધતિઓ અને નવા પાક વાવવાના પ્રયોગો કરતા રહે તો સારી આવક મેળવી શકે. એક મધ્યપ્રદેશનું સરસ મજાનું ઉદાહરણ છે. મધ્યપ્રદેશની અંદર એક વ્યક્તિએ મશરૂમની ખેતી કરી, પ્રાઇવેટ જોબ કરી, નોકરી કરીને કંટાળી ગયેલો વ્યક્તિ, આવક નહોતી વધતી, એટલે એક રૂમની અંદર એને મશરૂમની ખેતી કરી અને સારામાં સારી આવક મેળવે છે. હું જે કહું એ સમજો, પાકની અંદર કંઈક તમે ચેન્જિંગ, તમે જો ઘણા ખેડૂતો એવા હોય છે કે એના પાક બહુ સરસ મજાના થતા હોય છે, બરાબર, એને દર વર્ષે ખેતીમાં લાભ થતો હોય, ઘણા ખેડૂતો એવા હોય કે દર વર્ષે બૂમો જ પાડતા હોય કે આ વર્ષે તો કંઈ વર્યું જ નહીં, તો મતલબ કંઈક બંનેની પદ્ધતિમાં પણ ડિફરન્ટ હોય છે. ખેતી કરવામાં પણ કદાચ એની માવજત કરવામાં, એનું જ્ઞાન, એની કયા દવાઓ કયા સાધનો ક્યારે વાપરવા એ ન ખબર હોય, એટલે ઘણીવાર ખેતી ક્ષેત્રે પણ નુકસાન થાય છે. તો આ તાલીમ બહુ અગત્યનો ભાગ ભજે છે દરેક ક્ષેત્રમાં. ખેતી હોય તોય ભલે, તમે જો બાગાયતી ખેતી કરતા હોય તો 100% એની તાલીમની જરૂરિયાત પડે. ક્યારે દવા છાંટવી, કયું ખાતર આપવું, ક્યારે એને ગોળ કરવી, એના ફળ આવે છે એની માવજત કેવી રીતે કરવી, દરેક દિવસની જરૂરિયાત પડે. તો એના અભાવે ગ્રામીણ ક્ષેત્રમાં આ બધી વસ્તુ બહુ પૂરી પડતી નથી, પરિણામે તાલીમના અભાવ પણ એ લોકો પછાત રહી જાય છે અને ગરીબ રહી જાય છે. બીજું, બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી. બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી, હવે પહેલા એના માટે તમારે આ એક શબ્દ સમજવો પડશે, બિન ઉત્પાદકીય ખર્ચ. ખર્ચ થાય એનો વાંધો નહીં, પણ એમાંથી જો આવક મળવાની હોય તો વાંધો નહીં. ખેતીમાં કદાચ ખાતર નાખી છે તો સ્વાભાવિક છે ખર્ચ થાય છે, ખેડ કરી છે ટ્રેક્ટરથી ખર્ચ થાય છે, પણ એમાંથી આવક મળવાની છે, એટલે એ ખર્ચ કેવો થશે? ઉત્પાદકીય ખર્ચ. એમાંથી કંઈક ઉત્પાદન મેળવવાનું છે અને કંઈક આપણને આવક મળવાની છે. પણ બિન ઉત્પાદકીય ખર્ચ, બરાબર, બિન ઉત્પાદકીય ખર્ચ, કોઈ યાદ આવે છે કે એવા ખર્ચા આપણે કરીએ છીએ જેમાંથી કંઈ ઉત્પાદન મળતું નથી? કોઈને ગ્રામીણ ક્ષેત્રમાં આપણે રહીએ છીએ ને, આપણે એવા એવા ખર્ચા કરીએ છીએ જેમાંથી કંઈ ઉત્પાદન મળતું નથી. બહુ જ મહત્વના આપણે પોઈન્ટની ચર્ચા કરવાની છે. દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, બિન ઉત્પાદકીય ખર્ચ જેની વર્તમાન સમયમાં જરાય જરૂરિયાત નથી, પણ જબરજસ્ત એ ખર્ચાઓ થાય છે અને પરિણામે ગરીબીના કારણો ધીમે ધીમે વધતા જાય છે. પણ બહુ સારું થયું છે કે આ વર્તમાન સમયમાં જે કોરોના મહામારી થઈ છે ને, એમાં બિન ઉત્પાદકીય ખર્ચ છે ને લગભગ સદંતર બંધ થઈ ગયા, લગભગ બંધ થઈ ગયા કોરોનાની અંદર. કે જે કામ કરવા માટે વર્ષોથી ઘણા બધા સમાજ સેવાના કે કેટલાક સુધારક લોકો પ્રયત્ન કરતા હતા ને, એ ન થતું, પણ આ કોરોના આવ્યો એટલે એવા ખર્ચાઓ લગભગ બધા બંધ થઈ ગયા. કયા કયા ખર્ચાઓ જે આપણે જોઈએ કે જેમાં માત્ર ખર્ચ જ થાય છે, કંઈ આવક મળતી નથી, તેવા બિન ઉત્પાદકીય ખર્ચોની વાત કરીએ તો જ્ઞાતિ પ્રથા અને રૂઢિઓ, પરંપરાઓ જેને કહીએ, બરાબર, કે આ તો જૂની પરંપરા છે એ પ્રમાણે કામ કરવું પડશે, તેની અંદર પાછળ માત્ર ખર્ચ જ થાય, બરાબર, એમાં કંઈ મોટી આવક મળતી નથી, બરાબર. બીજું છે, પરંપરાઓને કારણે રીતિરિવાજ પાછળ ગજા ઉપરાંતના ખર્ચ કરે છે. કે એક સરસ મજાની પરંપરા રિવાજની વાત કરીએ કે જેની પાછળ એ ખરેખર વ્યક્તિની કેપેસિટી ના હોય ને, તેમ છતાંય રિવાજ છે, પરંપરા છે, તેને ખર્ચ કરવો પડે. એવો એક મોટો ખર્ચ આવે છે 12મું કરવું, આપણે બધા કરીએ છીએ. વ્યક્તિનું અવસાન થાય એટલે 12મું, બરાબર, આખા ગામને જમાડવાનું, કે બરાબર છે જેની કેપેસિટી છે જમાડે, બરાબર છે. પણ સમજો કે કોઈ એવો ગરીબ વ્યક્તિ પણ છે જેની પરિસ્થિતિ ખરાબ છે, પણ આખા ગામમાં રિવાજ ચાલે છે, અને કદાચ એના ઘરના કોઈ વ્યક્તિનો અવસાન થાય છે, તે વ્યક્તિ પોતે પણ દેખાદેખીને કારણે ઉછીના રૂપિયા લઈને પણ, બહારથી વ્યાજવા પૈસા લઈને પણ એ રિવાજ પરંપરાઓને નિભાવે છે. આ કેવો ખર્ચ છે? બિન ઉત્પાદકીય ખર્ચ. એમાં કઈ મળશે ને? દાદા જવાન હતા જતા રહ્યા, બરોબર છે, પાછળ 12મું કરાવતી આખા ગામને જમાડ્યું, 50-60-70 હજાર રૂપિયા ખર્ચ થયો, એમાંથી 1 પણ રૂપિયાની આવક મળશે? બરાબર, આ બિન ઉત્પાદકીય ખર્ચ છે જેની ખરેખર વાસ્તવમાં કઈ જરૂરિયાત હોતી નથી.
અત્યારે સમજીએ છીએ કે ઘણા બધા લોકો બારમાના કોઈ વ્યક્તિનો અવસાન થયા એટલે બેસણાવ કરવા માટે બહુ દૂર દૂરના સમય સ્થળેથી માત્ર 10-15-20 મિનિટ માટે ઘણા બધા કિલોમીટરનો અંતર કાપીને આવે છે. પેટ્રોલ ડીઝલનો ખર્ચ જ થાય છે. અમથા બધા રિવાજોના રીતિ રિવાજોની વાતો કરતા હતા. આ કોરોનાની અંદર તો આ રીતિ રિવાજ છાવ ભૂસાઈ જ ગયો, મસ્ત કામ થઈ ગયું. અત્યારે ચાલે છે બધું, અત્યારે કોઈ રિવાજ નથી નડતો, કોઈ પરંપરા નથી નડતી. નડે છે કોઈને? અત્યારે જાય છે કોઈ? નહીં. અત્યારે કોઈ રીતિ રિવાજ નથી આવતો. તો મતલબ આ જે રીતિ રિવાજો કે જે પરંપરાઓ, માત્ર જે આડંબર છે, જેની ખરેખર જરૂરિયાત નથી, એવા જે ખર્ચાઓ છે ગામડાઓની અંદર થઈ રહ્યા છે. અરે શહેરોમાં પણ થાય છે, માત્ર ગ્રામીણ ક્ષેત્રમાં નહીં, શહેરોમાં પણ થાય છે. અને એના કારણે એ લોકો દેવામાં ડૂબી જાય છે ઘણીવાર. અને પરિણામે આવા બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી ધીમે ધીમે એમની આવક ઓછી હોવાના કારણે ધીમે ધીમે લોકો ગરીબીમાં જતા રહે છે. પાછળ છે, નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી તે અન્યાય અને શોષણનો ભોગ બને છે. બીજું છે નિરક્ષરતા. વધુ હોવાથી અન્યાય અને શોષણનો ભોગ બને છે. ગામડાઓની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી નિરક્ષરતા એમનામાં વધુ જોવા મળે છે. પરિણામે એ લોકોની અંદર જ્ઞાન બહુ ઓછું હોય છે, દુનિયાદારીની સમજ બહુ ઓછી હોય છે, એટલે બહુ જ સરળતાથી એમની સાથે અન્યાય થાય છે. બરાબર, ઘણીવાર તમે જુઓ છો કે તમારા ગામની અંદર ઘણા બધા મોટા ઉદ્યોગપતિ આવતા હોય, જમીનની ખરીદી કરતા હોય. તમે જ વિચારો કે તમારી આજુબાજુમાં ઘણી બધી એવી જમીનો તમે જોઈ હશે કે આજથી 15-20 વર્ષ પહેલાં વેચાઈ ગઈ, સાવ પાણીના ભાવની એ જમીનો જેના આજે ભાવ કદાચ એના લાખો કરોડોમાં હશે. તો આપણા ખેડૂતો એ વખતે એ ઉદ્યોગપતિઓ કે જમીનના લેવેચ કરનારા લોકોની વાતોમાં ફસાઈ અને એ વખતે એવા ભાવની અંદર જમીનો આપી દીધી હોય, અને આજે એ જ જમીનના લાખો કરોડો રૂપિયા આપણી જે નજર સામે એ લોકોએ કમાતા હોય. શિક્ષણ નથી હોતું, બહુ લાંબુ વિચારી નથી શકતા, એટલે એ ધીમે ધીમે આવી અન્યાયનો ભોગ બને છે. કેટલીય સરકારના લાભો, નીતિ રીતિઓ, જે સરકારની કેટલીય યોજનાઓ છે જે એમના માટે જ મૂકેલી છે સરકારે, પણ સ્વાભાવિક રીતે આપણે યોજનાઓની માહિતીના અભાવે નિરક્ષર છીએ, અભણ છીએ, યોજનાની કંઈ માહિતી નથી, ખબર જ નથી સરકારે આપણા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે. પરિણામે શું કરી છે કે આવી યોજનાઓના માહિતીના અભાવે યોજનાનો યોગ્ય લાભ આપણે ઉઠાવી શકતા નથી. નવાર નવાર આપણે કેટલાય એવા લોકોના શોષણની અંદર આવી જઈએ છીએ આ શિક્ષણના અભાવના કારણે. તો શિક્ષણના અભાવના કારણે અન્યાય સહન કરવો પડે છે ઘણીવાર, અને યોગ્ય માહિતીનો અભાવ થાય છે. પરિણામે એ સરકારી કેટલી યોજનાઓ એવી છે જેને ખરેખર લોકો માટે, ગરીબ લોકો માટે મૂકેલી છે, પણ માહિતીના અભાવે એનો યોગ્ય લાભ ઉઠાવી શકાતો નથી. ત્યારબાદ છે, આર્થિક નીતિઓના ઘડતરમાં નીચલા લોકોને હિતોની ઉપેક્ષા. આર્થિક નીતિના ઘડતરમાં છેવાડાના લોકોની ઉપેક્ષા. છેવાડાના લોકો એટલે શું, પહેલા એ સમજી લઈએ કે સાવ ગરીબ કુટુંબો જે છે ને એને છેવાડાના લોકો કે અંત્યોદય કુટુંબ, જે આપણે દર કીધું હતું કે દર મહિને 4,080 રૂપિયા પણ કમાઈ શકતું ના હોય આખો કુટુંબ, એવા લોકો. હવે દેશ કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તરફથી જ્યારે પણ કોઈ પણ નવી આર્થિક નીતિ દેશમાં કે રાજ્યમાં અમલમાં મૂકવામાં આવે, તો એ આર્થિક નીતિ કોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકે? એવરેજ મધ્યમ વર્ગના લોકોને અને ધનિક લોકોને ધ્યાનમાં રાખીને તમામ ઉદ્યોગો, શિક્ષણ, વેપાર, પરિવહન, કૃષિ, બધું એ બાબતને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખી અને આર્થિક નીતિઓ બધી ઘડવામાં આવે છે. બરાબર, તો હવે જે વ્યક્તિ સાવ છેવાડાના લોકો, સરકારે એવું એવી નીતિઓ જાહેર કરી કે જે વ્યક્તિની આવક 5,000થી વધુ હોય એને આવા લાભ, 5,000થી ઓછી હોય એને એવા લાભ, પણ જે વ્યક્તિ કદાચ મહિને 1,000 રૂપિયા કમાતો નથી એને તમે કદાચ 5,000 વ્યક્તિની આવક સાથે એને લાભ આપો તો એનો કંઈ જ મતલબ રહેતો
તમે એવું નક્કી કર્યું કે જેની 5000 આવક હશે ને એને સરકાર બીજા 10% આવક આપશે, પોતાની આવકના 10% સરકાર એના ખાતામાં જમા કરશે. ચાલો બરાબર છે. અરે પણ જેની આવક માત્ર 1000 રૂપિયા જ છે એના 10% કેટલા થાય? 100 રૂપિયા જમા થાય વધારાના, તો એને શું ફાયદો? એટલે જ્યારે જ્યારે પણ આવી જે નીતિઓ ઘડાય છે એ નીતિમાં નીચલા વ્યક્તિના એટલે કે જે સાવ પછાત વ્યક્તિ ગરીબ વ્યક્તિ છે ખરેખર એને ધ્યાનમાં રાખીને કોઈ જ યોજનાઓ ઘડાતી નથી. મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને યોજનાઓ ઘડાય છે, પરિણામે જે છેવાડાના લોકો જે છે એને યોગ્ય લાભ મળી શકતો નથી. રોકડિયા પાકને પ્રોત્સાહન મળ્યું વર્તમાન સમયની અંદર, રોકડિયા પાકને પ્રોત્સાહન. એનાથી ગરીબી વધી. કોઈને એમ થાય કે રોકડિયા પાકને પ્રોત્સાહનથી શું થાય? તો કે અછત થઈ, અનાજની અછત. રોકડિયા પાક કયા કયા કહેવાય? તો કે કપાસ, જીરું, વરિયાળી, ઈસબગુલ, આ જે કઈ પાકો વાવીએ છીએ જેનો હેતુ આપણે માત્ર ને માત્ર વેચાણ માટે જ, કે એ પાકનું ઉત્પાદન આવે એને વેચી અને આવક મેળવવાના હેતુથી કોઈ પણ ખેતી કરવામાં આવે એને રોકડિયા પાક કહેવાય. બરાબર. તમાકુ, જીરું, આ બધા જે પાક છે, કપાસ છે, તે બધા રોકડિયા પાકો છે. તો રોકડિયા પાકને સરકારે પ્રોત્સાહન આપ્યું જેથી આવક વધે, આવક વધે, દેશની આવકને કૃષિનો આંકડો વધારવા માટે રોકડિયા પાકને પ્રોત્સાહન આપ્યું. પણ સામે રોકડિયા પાકના ચક્કરની અંદર જે અનાજ હતું, અનાજ ઉગાડવાનું જે લક્ષ્યાંક હતું એ રહી ગયું. દેશની અંદર વસ્તી વધતી ગઈ, અનાજ ઉત્પાદન ઓછું થતું ગયું. પરિણામે શું થયું? જ્યારે જ્યારે સમજો કે જે વસ્તુની માંગ વધારે હોય અને સ્ટોક ઓછો હોય તો ભાવ વધે, તો દેશની અંદર અનાજ કેવું થઈ ગયું? અનાજની અછત સર્જાઈ અને અનાજ દેશની અંદર મોંઘું થવા લાગ્યું. પરિણામે અનાજ મોંઘું થવાના કારણે જે નીચલા મધ્યમ વર્ગના જે લોકો હતા, ગરીબીના લોકો હતા, એ લોકોની આવકનો મોટો હિસ્સો આ જીવન જરૂરિયાતની અનાજની જરૂરિયાત પૂરી કરવા પાછળ વપરાઈ જવા માંડ્યો. આ સ્વાભાવિક છે, પોતાની આવક તો એમની જ રહી, અનાજ મોંઘા થઈ ગયા, ખાધા વગર ચાલે નહીં. પરિણામે મોટી આવકનો એક મોટો હિસ્સો પોતાની ખોરાકની જરૂરિયાત પૂરતી કરવા પાછળ વપરાઈ ગયો અને એ લોકો ધીમે ધીમે ગરીબીમાં સપડાતા ગયા. તો રોકડિયા પાકને પ્રોત્સાહન સારી બાબત હતી કે કૃષિની આવક વધે, પણ એ આવક વધીને માત્ર ખેડૂતો જેની પાસે જમીન હતી એનું કામકાજ સારું થયું, એને આવક વધીને મળી, પણ બીજે જમીન વિહોણા જે ખેત મજૂરો હતા એની પરિસ્થિતિ કેવી થઈ ગઈ? દિવસે ને દિવસે વિકટ બનતી ગઈ. એનાથી એમની ધીમે ધીમે પાક અને અછત સર્જાવાના કારણે એ લોકોને 2 ટંકનું પૂરતું ભોજન પણ ન મળે એવી વ્યવસ્થા, એવી મોટી સમસ્યા દેશની અંદર ઊભી થઈ ગઈ. ત્યારબાદ છે આર્થિક સુધારણા અમલીકરણથી ગામડાની વ્યવસ્થા પડી ભાંગી. આર્થિક સુધારાથી ગ્રામ્ય વ્યવસ્થા ભંગાણ. આપણે આગળના પાઠની અંદર જોઈ ગયા કે 1991 ની અંદર આર્થિક ઉદારીકરણ વૈશ્વિકીકરણ અંતર્ગત સરકારે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ જેવી નીતિઓ અમલમાં મૂકી. બરાબર. 1991માં આ નીતિઓનો લાભ આપણે એક જોયું હતું કે ગેરલાભ એક હતો કે માત્ર મોટા ઉદ્યોગને ફાયદો થયો, ગૃહ ઉદ્યોગોને કંઈ ફાયદો થયો નહીં, ગૃહ ઉદ્યોગો બંધ થઈ ગયા. તમે જુઓ કે આજે કદાચ વિદેશીકરણના કારણે વૈશ્વિકીકરણમાં આપણે જોયેલા કે વિદેશની અનેક વસ્તુઓ દેશમાં આવી ગઈ, તો દેશના જે નાના ઉદ્યોગો ચાલતા હતા ને એને બહુ જ મોટું નુકસાન પડ્યું. એક સરસ મેં ઉદાહરણ જોઈએ, તે ઉદાહરણ છે ચાઇનાથી આવતા બાળકો માટેના રમકડા. બહુ જ મહત્વનું છે. તમે જુઓ કે ભારતમાં બનેલા ભારતીય રમકડાઓ જે સમજો કે મેળાઓમાં ઘણી વાર જઈએ તો પેલા લોખંડના ટ્રેક્ટર અને લોખંડની ગાડીઓ અને છકડા અને લાકડાના બળદ ગાડાના બધું હોય છે. બરાબર. કેટલા લોકો એ ખરીદે છે? કેટલા લોકો? એની સામે આ ભારતીય રમકડાઓ છે, એની સામે જોઈએ તો ચાઇનાથી ભારતમાં આવેલા રમકડાના બજાર, અવનવા સાઉન્ડ સિસ્ટમ વાળા રંગબેરંગી કલરફુલ એવા રમકડાઓ કે બાળકને જોતા જ આકર્ષક લાગે ને ગમી જાય અને બાળક કયું લેવા જીત કરશે એ જ રમકડું. અને એ રમકડું તમને માત્ર 100 રૂપિયામાં 50 રૂપિયા જેવી નજીવી કિંમત મળવાનું હશે. અને પેલું આપણા રમકડા કેવા હોય? મજબૂત, ટકાઉ. કદાચ આપણે તમે જોયું હશે કે તમારા દાદા જે ગાડીથી રમતા હતા ને એ જ ગાડી તમારા બાપાએ રમ્યા હશે અને તમારો મોટો ભાઈએ રમ્યો હશે અને ભાગમાં તમારા ભાગમાં આવ્યું હશે. આપણા રમકડા એવા કદાચ ઝઘડો થઈ જાય ને તો માથા મારીને ભાગ્યા હોય ને લમણો ફોડી નાખે એવા. અને ચાઇનાથી આવેલા રમકડા ટકાઉ ન હોય પણ આકર્ષક હોય, બાળકને જોતા ગમી જાય, બાળક એક લેવા જીદ કરે કે મારે આ રમકડું લેવું છે.
અને વાલીએ ખુશ 50 રૂપિયા રમકડું સરળતાથી લઈ દે, વાલીએ ખુશ, છોકરો ખુશ અને ચાઇના વાળા ખુશ, એનો માલ જબરજસ્ત વેચાય. ભારતનું 90% બજાર ચાઇનાના રમકડાના કારણે ભાંગી પડ્યું. પરિણામે આવા ગૃહ ઉદ્યોગોને નુકસાન થયું વૈશ્વિકીકરણથી. તો કે જે આર્થિક નીતિઓના સુધારાથી ગ્રામ્ય વિસ્તારના જે કુટીર ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો બધા ચાલતા હતા એ સાવ પડી ભાંગ્યા, અને મોટા મોટા ઉદ્યોગોને લાભ થયો, ગામડાના ઉદ્યોગોને નુકસાન થયું. પરિણામે એ લોકો કેવા રહી ગયા? ગરીબ રહી ગયા. ગરીબી ગરીબો કુપોષણ અને રોગના શિકાર બને છે. રોગોનું વધારે પ્રમાણ હોવાથી ગ્રામીણ ક્ષેત્રની અંદર સમજી લો કે આ ખોરાક વ્યવસ્થિત મળતો નથી એટલે એમનામાં રોગનું પ્રમાણ વધે છે. આવક તો એમનેમાં જ રહી, દર મહિને જે કમાતા હતા એટલું જ કમાય છે. નવો રોગ વધ્યો અને અત્યારે સમજી લો કે કોરોના થઈ ગયો ભૂલથી ને, અને ક્વોરન્ટાઇન કરી દીધા અને દવાખાને લઈ ગયા, 4-5 લાખ રૂપિયાનું બિલ બની જાય તો શું થાય? આવક વધવાની? આવક તો એમનેમ જ, રોગનું પ્રમાણ વધ્યું પણ આવક તો એમનેમ સ્થિર જ રહી. પરિણામે મોટા ખર્ચાઓ જે છે, દવાઓ પાછળ વપરાતા રૂપિયા, એમની બચત જે હતી એ દવાઓ પાછળ વપરાઈ ગઈ, અને ધીમે ધીમે એમની ગરીબીમાં શું થતું ગયું? વધારો થતો ગયો. આવક એમનેમ જ રહી, આવક વધી નહીં, આવક સ્થિર રહી અને આરોગ્યના ખર્ચાઓ વધી ગયા. પરિણામે આવકનો એક મોટો ભાગ ખર્ચાઓ પાછળ વપરાઈ જતા એમની પરિસ્થિતિ દિવસે દિવસે કરુણ બનતી ગઈ. ત્યારબાદ છે ટેકનોલોજીમાં ફેરફાર. રોજ કંઈક નવી ટેકનોલોજી દેશની અંદર ઉમેરાય છે, રોજ કંઈક નવા સાધનો આવે છે, રોજ કંઈક કોમ્પ્યુટર બાબતની કંઈક નવી વસ્તુઓ શરૂઆત થાય છે દેશમાં. એટલે જૂની વસ્તુઓના જાણકાર લોકો જે છે એ નવી વસ્તુઓ શીખે તો બરાબર છે, ઘણા લોકો શીખી જાય છે તો આગળ વધશે, પણ જે શીખી શકતા નથી તેને મશીનો ટેકનોલોજી એનો ઉપયોગ કરતા આવડતો નથી અને એ લોકો પાછળ રહી જાય છે, એના ઉદ્યોગ ધંધા કામ ધંધાઓ બંધ થઈ જાય છે. બરાબર, જેમ કે સમજી લઈએ કે દેશની અંદર આપણે અમદાવાદની શહેરની વાત કરીએ તો માધવનગર વિસ્તારની અંદર ભરત ગૂંથણનું કામ બહુ જબરજસ્ત ચાલતું હતું. પેલા હાથથી ચાલતું, માત્ર સોય દોરાથી મોતીને કાચ લગાવું. લગભગ માધવનગરની 90% બ્યાનો આ વ્યવસાયમાં જોડાયેલી હતી, બધાને આજીવિકા મળતી હતી. ધીમે ધીમે પછી આમાંથી એમ્બ્રોઇડરી મશીન શરૂ થયા કે ઘરે બેઠે સિંચાઈ સિલાઈના મશીન ઉપર કામકાજ ચાલુ થયું, એટલે દરેકના ઘરે ધીમે ધીમે નાના નાના મશીન આવ્યા. થોડો સમય વીત્યો, 5-10 વર્ષનો સમય વીત્યો, ડિજિટલ મશીન આવે, એમ્બ્રોઇડરી મશીન એક રૂમ જેવડા કે મશીન એક સાથે 1 કલાકમાં 100 વ્યક્તિનું કામ કરી નાખે. એટલે મશીનથી કામ થતા જે પેલી બધી જ બહેનો જે કામ કરતી હતી ને બધી બહેનો નવરી પડી રહી, એમનું કામકાજ મશીનોએ લઈ લીધું. અરે મશીનોએ લઈ લીધું, મશીનોએ એટલું કામકાજ કરી નાખ્યું 5 વર્ષની અંદર કે આવનારા 20 વર્ષ સુધી એમ્બ્રોઇડરીનું કામ માધવનગરમાં લુપ્ત થઈ ગયું, બંધ. અને આજે એ મશીનો જે બધા હતા ને એ રિંગ રોડ પાસે ખેતરની અંદર બધા પોતપોતાના પ્લાસ્ટિક ઢાંકીને પડ્યા છે, કેમ કે એ મોટા મશીનો પાસે કામ નથી અને ભાડું ભરવાની, મશીનોને રૂમમાં શેડમાં રાખીને ભાડું ભરવાની એ મશીન લાવવાની હેસિયત રહી નથી, તે ખેતરની અંદર પડ્યા છે. તો વિચારો, આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું ટેકનોલોજીમાં સુધારાના ફેરફારને કારણે. જેને નવી ટેકનોલોજી ન શીખી શક્યા એના ઉદ્યોગ ધંધા નાના મોટા લઘુ ઉદ્યોગો પડી ભાગ્યા, પરિણામે ધીમે ધીમે ગરીબી વધતી ગઈ. સૌથી મહત્વનું છે વસ્તી વધારો, ગરીબીનું બહુ જ મોટું કારણ આ પાયો, દરેક સમસ્યાનું જડ વસ્તી વધારો. બરાબર, વસ્તી વધારાના કારણે અને એમાં વળી ભાઈ સરકારી એવી બધી યોજનાઓ કે જેનાથી મૃત્યુદર ઘટાડી દીધો, વસ્તી વધારો થયો અને મૃત્યુદર ઘટ્યો. એક આંકડો જાણીને નવાઈ લાગશે બધાને કે દેશની અંદર વર્ષ 2011-12 ની અંદર જોઈએ ને તો દરરોજ 55,000 બાળકનો જન્મ થાય છે. એટલે મતલબ તમારો જન્મદિવસ જ્યારે હોય ને ત્યારે બીજા 55,000 બાળકનો જન્મ હોય છે, જન્મદિવસ ઉજવાતો હોય છે. વાર્ષિક હિસાબ ગણીએ તો 2 કરોડ બાળકો દર વર્ષે ભારતમાં જન્મે છે, 2 કરોડ. કોઈને બધા સાહેબ મળતા હશે ને, મૃત્યુનું પ્રમાણ છે વાર્ષિક 80 લાખ, 80 લાખ મરે પણ છે દર વર્ષે દેશની અંદર. તો એ ચોખ્ખો નફો 1,20,00,000 છે. તમે વિચારો, 2011 પ્રમાણે ભારતની વસ્તીનો ચોખ્ખો નફો 1,20,00,000 ઓસ્ટ્રેલિયા ખંડની કુલ વસ્તી થઈ. આ દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા ખંડ ભારતમાં ઉમેરાય, દર વર્ષે ઓસ્ટ્રેલિયા ખંડ ભારતમાં ઉમેરાય. વિચાર તો કરો ક્યાં જઈને અટકશે આ બધું.
અને એમાં વળી આપણે કહી છે કે 2051 સુધી આપણે કે ચાઇનાની સાઈડ કાપીને દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવનાર રાષ્ટ્ર બની જશું. અરે આના ઝડપે ચાલે ને તો 2051 તો બહુ દૂર છે, હમણાં 31 આવતા આવતા પાર કાઢી નાખશું આપણે. બહુ મહત્વનું છે વસ્તી વધારો. કોઈને એમ થાય કે વસ્તી વધે એમાં શું સાહેબ, વસ્તી વધે ને સામે વિચારો, વસ્તી વધારાથી મૃત્યુદર ઘટે. સરકારે મરવાનું પ્રમાણ તો ઘટાડી દીધું, નવી રસીકરણ ને નવા રોગોની દવાઓને બધું. પહેલાના સમયમાં પણ કદાચ વસ્તી વધતી હતી એવું નતું. આપણા દાદાના સમયમાં કદાચ તો ઘરમાં ક્રિકેટ ટીમ હતી, ભાઈઓ બહેનોની સંખ્યા ઘણી હતી, ઘરમાં ક્રિકેટ રમતા બધાય, પર્સનલ ક્રિકેટ ટીમ દરેક ઘરમાં હોય, બરાબર. એટલે કે બાજુના પડોશી વાળા છોકરા તો ઝઘડો થાય જ નહીં, ઘરના ઘરના જ બાજે અંદરો અંદર. ત્યારે કે સાહેબ આટલી બધી વસ્તી નથી કેમ? અરે ત્યારે દુનિયામાં એટલા મોટા યુદ્ધો થતા હતા, વિશ્વ યુદ્ધો થયા, રાજાઓની અંદરો અંદર લડાઈની અંદર અનેક લોકોની કતલેઆમ થઈ જતી, વસ્તી વધારો દેખાતો જ નહોતો. અને છેલ્લા હમણાં થોડા સમયથી એટલી બધી કદાચ વૈશ્વિક સમસ્યાઓ આટલી બધી ગમે એટલી હોવા છતાંય યુદ્ધો નહીવત થતા જ નથી એમ કહેવું તો કહેવાય. સામે પહેલાં રોગોથી મરનાનું પ્રમાણ પણ બહુ હતું, બરાબર. કોઈને કેન્સર કે એવી જીવલેણ બીમારીઓ થતી તો એનો એક જ ઉપાય હતો, જય સ્વામિનારાયણ, બાકી કંઈ હતું જ નહીં. અને અત્યારે તો ગમે એવી ભયંકર બીમારી હોય તો એના રોગોના ઈલાજ ઉપલબ્ધ છે, ગમે એમ કરીને બચાવી લે. પગનું કેન્સર તો પગ કાપીને બાંડો લંગડો કરીને એને જીવાડશે ખરા, હવે એ આવક તો મેળવશે નહીં, ઘરે બેઠો બેઠો ખાશે ખરો, તો જરૂર તો હતી જ નહીં એને જીવવાની. તો મોટા ટૂંકમાં મેડિકલ સુવિધાઓ વધી તો મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું, પણ મેડિકલ સુવિધા ત્યાં જન્મનું પ્રમાણ ઘટાડી શક્યા નહીં. પરિણામ એ આવ્યું કે દેશમાં વસ્તી વધારો થતો ગયો, એમના ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, દરેકના ખર્ચાઓ વધતા ગયા. અને પરિણામે એમની પરિસ્થિતિ દિવસે ને દિવસે ગરીબાઈની અંદર ધકેલાતા ગયા. તો આ બધાથી ધીમે ધીમે એક બાજુ લોકોની સ્વાભાવિક છે ખરીદ શક્તિ ઘટતી ગઈ, મોંઘવારી વધતી ગઈ, અને અંતે એ બધાનામાં ગરીબીમાં વધારો થયો. તો આપણે અહીંયા આજે ગરીબીના મહત્વના પોઈન્ટ્સની ચર્ચા કરી જેનાથી દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધ્યું છે. આ બધા જે લેખા છે માત્ર હાઈલાઇટ પોઈન્ટ લેખા છે, તમારે આના વિધાનમાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, બરાબર છે. એક પ્રશ્નની આપણે ચર્ચા આખા ચેપ્ટરની આખા એક પીરિયડની અંદર કરી છે, તો બહુ સરળતાથી આપણે સમજી ગયા છું કે દેશમાં ગરીબી વધવાના કારણો કયા કયા છે, એમાં ક્યાંક મહદઅંશે આપણે પણ જવાબદાર છીએ, બરાબર. તો આ બધા કારણો વ્યવસ્થિત સમજી અને એને દૂર કરવાનો ઉપાય આપણે કરવો જોઈએ.